गुड आफ्टरनून, नमस्कार। आजे 11 डिसेम्बर 2020 वल्लभ विद्यानगरनी सरदार पटेल यूनिवर्सिटी द्वारा संचालित अने गुजकोस्ट गुजरात काउंसिल ऑन साइंस एंड टेक्नोलॉजी द्वारा अनुदानित आणंद जिल्लाना लोक विज्ञान केन्द्र सीसी पटेल कम्युनिटी साइंस सेंटर अने गांधीनगरनी चिल्ड्रन्स यूनिवर्सिटी ना संयुक्त उपक्रमे योजवामां आवेल सीरीज ऑफ वेबिनार्स ऑन साइंटिस्ट्स और साइंटिफिक डिस्कवरीज वैज्ञानिक वार्ता शिबिर ना 8 दिवसे आपनु स्वागत करता हूँ डॉक्टर विभा वैष्णव हर्षनी लागणी अनुभवु छू। आपणने आनंद छे કે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સાથે સંકળાયેલ 56 વિદ્યા નિકેતનોના બાળકો અને શિક્ષકો આપની સાથે જોડાયા છે, સૌનું સ્વાગત છે। આજનો વિષય છે ધ સ્ટોરી ઓફ કમ્પ્યુટર્સ ઇન બાયોલોજી। આજના વેબિનારમાં મુખ્ય મહેમાન તરીકે વડોદરાની આઈટીએમ એસએલએસ બરોડા યુનિવર્સિટીના પ્રેસિડેન્ટના એડવાઇઝર એવા પ્રોફેસર એચબી દવે સાહેબ ઉપસ્થિત છે, તેમનું આપણે સ્વાગત કરીએ છીએ। પ્રોફેસર હિમાંશુ બી દવે સાહેબ ઇલેક્ટ્રોનિક્સ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગના નિષ્ણાત છે। તેઓએ ભારતની શ્રેષ્ઠ એવી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આઈઆઈટી ખડગપુરમાં એન્જિનિયરિંગના પ્રાધ્યાપક તરીકે સેવા બજાવી છે અને નડિયાદની ડીડીઆઈટી કોલેજ ના કમ્પ્યુટર વિભાગના તેઓ ફાઉન્ડર હેડ રહી ચૂક્યા છે। આવા વડીલ મુરબ્બી ઇજનેર ખાસ આપણા કાર્યક્રમમાં આવ્યા તેનો આનંદ છે। તેમને પ્રસંગોચિત સંબોધન માટે વિનંતી। પ્રોફેસર એચ બી દવે સાહેબ, આભાર ડોક્ટર વિભા વૈષ્ણવ અને ડોક્ટર વિજય પરમાર અને આજના વિશેષજ્ઞ હેતલકુમાર પંચાલ પણ હાજર છે। આપના જ્ઞાન યજ્ઞમાં આમંત્રણ આપવા માટે અને ભાગ લેવા માટે મને આમંત્રણ આપ્યું એ માટે હાર્દિક આભાર। આ જ્ઞાન સત્ર દરમિયાન વિષયોની વિવિધતા અને આધુનિકતા ખરેખર સાનંદ આશ્ચર્યજનક છે અને એ માટે આ કાર્યક્રમના આયોજકો અને સંચાલકો ધન્યવાદને પાત્ર છે। આજનો વિષય છે ધ સ્ટોરી ઓફ કમ્પ્યુટર્સ ઇન બાયોલોજી। ખાસો કુતૂહલ જગાવે એવો વિષય છે, એનું કારણ કહું। કમ્પ્યુટર એટલે કે ગણિત યંત્ર એ તો બહુ ચોક્કસ રીતે ચાલવા માટે ડિઝાઇન થયેલું હોય છે, જેમાં 2+2 4 થાય, 2+2 4.1 ન થાય, 2+2 3.9 ન થાય। જ્યારે બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન એ વિવિધતાનું અને અંગ્રેજીમાં કહીએ તો જેની અંદર રેન્ડમનેસ એ એક એનું મુખ્ય અંગ છે। રેન્ડમનેસ એટલે જે નૈસર્ગિક જેને આપણે પહેલેથી કહી ન શકીએ કે શું થશે, આ વસ્તુ કેવી રીતે બિહેવ કરશે આપણે કહી ન શકીએ, તે તો જીવ વિજ્ઞાનનું એક અંગ છે। તો આ બે વચ્ચે એક બાજુ કમ્પ્યુટર જે બહુ ચોક્કસ રીતે જ ચાલવા બંધાયેલું છે અને જીવ વિજ્ઞાન જેની અંદર આપણને ઘણી બધી વિવિધતા અને અનિયમિતતા જોવા મળે છે, એ બેનો મેળ કેવી રીતે બેસે। ધારો કે આપણે એક દાખલો લઈએ, બે ગાયો હોય
तो દેખાવમાં સરખી દેખાય પણ તે તદ્દન સરખી હોતી નથી કશી. અથવા તો એક વૃક્ષ લઈએ, એના બે પાંદડા એક્ઝેક્ટલી સરખા હોતા નથી. કઈ ને કઈ બે વચ્ચે ફરક તો હોય, વિવિધતા એને માટે એક કેમ મેળ બેસવાડવામાં આવે છે તે વિશે હું આપને કંઈક કહીશ. હું એક ખેડૂતને, ગુજરાતના ખેડૂતને પ્રશ્ન પૂછું કે ગુજરાતમાં વરસાદ કેવો થાય છે, તો એવો જવાબ આપશે અનિયમિત અને અનિશ્ચિત. હા જી, એ કહેશે કંઈક ઠેકાણા નહીં, કોઈ વરસ સારો પડે, કોઈ વરસ નબળો પડે, કશું ઠેકાણું નહીં. આ એક જવાબ થયો. આ જવાબ ખોટો નથી, આ જવાબ ખરો છે, પણ આ જવાબ ચોક્કસ નથી. એક વધારે ચોક્કસ જવાબ જોઈએ તો એવો જવાબ આપે, ધારો કે વેધર સાયન્ટિસ્ટ હોય તે એવો જવાબ આપે કે સરેરાશ 20 ઇંચ વરસાદ પડે ગુજરાતમાં અને તેમાં 5 ઇંચ વધઘટ થઈ શકે કોઈ કોઈ વખત. આ વધારે ચોક્કસ જવાબ થયો. અને એનાથી વધુ ચોક્કસ જવાબ થશે, સરેરાશ 20 ઇંચ વરસાદ પડે છે, એમાં 5 ઇંચનો વધઘટ થાય, લગભગ દર 5-6 વર્ષે આવી વધઘટ આવે છે. આ એક વધુ ચોક્કસ જવાબ છે. હવે આ જે ચોક્કસ જવાબ હું કહું છું તે કુદરતની જે અનિયમિતતા છે એ બનાવોને કંઈક વધુ સ્પષ્ટતાથી એનો જવાબ આપે છે. અને આ જે જવાબ છે એ આંકડાશાસ્ત્રની દેન છે. આંકડાશાસ્ત્ર એટલે સ્ટેટિસ્ટિક્સ, એટલે કે બાયોલોજીમાં, જીવવિજ્ઞાનમાં સ્ટેટિસ્ટિક્સ એ બહુ મોટો ભાગ ભજવે છે. ઘણી બધી શોધો અને પ્રયોગ થાય તો તેમાં સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. અને સ્ટેટિસ્ટિક્સ એટલે આંકડા, આંકડા એટલે કમ્પ્યુટર. આ કમ્પ્યુટર અને બાયોલોજી વચ્ચે એક સીધો સંબંધ થયો. પણ આ સંબંધ બહુ પ્રારંભિક કક્ષાનો છે. લગભગ દરેક જીવવિજ્ઞાની એમના કામમાં કોઈ ને કોઈ રીતે સ્ટેટિસ્ટિક વાપરતા જ હોય છે, ડે ટુ ડે વાપરતા હોય છે. એક બીજી જોઈએ, બીજો એક દાખલો જોઈએ. થોડા વખત પર મેં મારી પાસે એક એપ કમ્પ્યુટર સ્માર્ટફોન પર એપ આવેલું, એપ એ એપની નામ છે પ્લેનેટ નેટ. એ એવી રીતે કામ કરતું હતું કે એના સ્માર્ટફોનમાં એપ લોડ કર્યા પછી એક બટન દબાવીએ એટલે સ્માર્ટફોનના કેમેરાથી આપણે કોઈ છોડ કે વેલો કે કોઈ ઝાડ એના પાનનો ફોટો લઈ શકીએ. અને ફોટો ઓટોમેટિકલી એ જે એપનું સર્વર છે તેના પર પહોંચી જાય અને એ જે છોડ કે વેલા કે ઝાડ એનું બાયોલોજિકલ નામ, એક્ઝેક્ટ બાયોલોજિકલ નામ આપણને આપી દે, આપણે સ્ક્રીન પર આવી જાય, સેકન્ડ્સની અંદર આવી જાય. હવે આ જે બીજો મેં દાખલો લીધો તેમાં સ્ટેટિસ્ટિક્સનો જે પહેલો દાખલો લીધો એના કરતાં ઘણી બધું વધારે કોમ્પ્લિકેટેડ કેલ્ક્યુલેશન થાય છે. આની અંદર બહુ ઊંચી અને ઊંડી કમ્પ્યુટર ટેકનોલોજી ઇન્વોલ્વ થતી હોય છે. એના નામ છે ફોર ઇમેજ ક્લાસિફિકેશન, પછી ધી ફ્યુચર કલેક્શન, ડીપ લર્નિંગ વગેરે બધી ટેકનોલોજી આવે છે. અને આમાં જો તમે કમ્પ્યુટરમાં આગળ કોઈ તમારામાંથી કોઈ આગળ વધશે, કોઈ એનું શિક્ષણ લેશે તો એમને આ બધી ટેકનિક જાણવાની મળશે.
હવે આ જે મેં તમને બે દાખલા આપ્યા તે બે છેડા છે કમ્પ્યુટરનો ઉપયોગ બાયોલોજીમાં કરવાના બે છેડા હું કહીશ. એક છેડો જે રોજ બરોજના કામમાં સ્ટેટિસ્ટિક્સ વપરાય છે તે છે, અને બીજી બાજુ ખાસી હાઈ ટેકનોલોજી વાપરીને બાયોલોજીકલ સાયન્સમાં કમ્પ્યુટર વપરાય છે તે છે. અને આ બે વચ્ચે બધા ઘણા બધા જાત જાતના ઉપયોગ કમ્પ્યુટરના કરવામાં આવે છે. એક બીજો એક વચ્ચેનો એક દાખલો લઈએ તો જીનેટિક એનાલિસિસ. અત્યારે તમે પેપરમાં વાંચતા હશો કે આ કોરોના વાયરસ છે એનો જેનેટિક સ્ટડી લગભગ આખા વર્લ્ડમાં બધે કરવામાં આવે છે, કારણ કે વાયરસ કેવી રીતે કામ કરે છે, એની ખાસિયત શું છે, એને માટે એની જીનેટિક સ્ટડી કરવામાં આવે છે. હવે આ જે કામ છે જીનેટિક સ્ટડી, તેને કમ્પ્યુટર ટેકનોલોજીમાં જેને અમે સ્ટ્રિંગ પ્રોસેસિંગ, સ્ટ્રિંગ એટલે કે એક સૂત્ર માળા, એટલે જે જીનેટિક કોડ છે ડીએનએ આરએનએ કોડ છે એક જાતનું સૂત્ર છે, અને એનું એનાલિસિસ કરવાથી એ જે છે તે જાણવા મળે છે. હવે એ જે ટેકનોલોજી છે તે પણ ખાસી કોમ્પ્લિકેટેડ છે, પણ એ આવા તો બધા ઘણા બધા દાખલા આપણે લઈ શકાય, આપણી પાસે એટલો વખત નથી. આ મેં તમને ત્રણ ખાસી કોમ્પ્લિકેટેડ યુઝ ને એક આ જીનેટિક સ્ટડી એ વચ્ચેનો દાખલો, ત્રણ જાતના દાખલા મેં આપ્યા. એટલે કમ્પ્યુટરનો ઉપયોગ બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાનમાં બહુ મોટે પાયે થાય છે. આ સિવાય ઘણા બધા ઉપયોગો છે, તો મને લાગે છે કે આ એક ટૂંકા વક્તવ્યમાં મેં આપને સૌને કંઈક કમ્પ્યુટર કઈ રીતે બાયોલોજીમાં ઉપયોગ થઈ શકે એનું કંઈક આછું આછું પણ દર્શન કરાવ્યું, અને મને લાગે છે, મને વિશ્વાસ છે કે આજના વિશેષજ્ઞ શ્રી ડૉક્ટર હેતલ પંચાલનું મંતવ્ય આપ સૌ માણશો, સારી રીતે માણશો, અને એમાંથી જરૂર કંઈક મેળવશો એવી શુભેચ્છાઓ સાથે હું વિરમું છું. થેન્ક યુ વેરી મચ સાહેબ, આપે આપનો કિંમતી સમય ફાળવ્યો અને વિષય વસ્તુ ઉપર પ્રકાશ પાથર્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, સામાન્ય રીતે આપણે એવું જાણીએ છીએ કે જેને ગણિત કમ્પ્યુટર વિષયમાં રસ હોય તે 10મા ધોરણ પછી એ ગ્રુપમાં જાય, અને જેને બાયોલોજી ફાર્મસી મેડિસિનમાં ઇન્ટરેસ્ટ હોય તે બી ગ્રુપ લે. પણ હવે જમાનો આવ્યો છે એવા આંતર વિદ્યા શાખાકીય ઇન્ટરડિસિપ્લિનરી અભ્યાસનો કે જેમાં એ અને બી બંને ગ્રુપનું મિશ્રણ થાય, એમાં જ્ઞાનની સમગ્રતાથી ઉપાસનાની અને એક નવી વધુ વ્યાપક વધુ વિસ્તૃત એપ્લિકેશન શોધવાની તક ઊભી થાય છે. એના પરથી જ તો ન્યુરલ નેટવર્ક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વિકાસ થઈ રહ્યો છે. આજના એવા જ એક વિષય ધ સ્ટોરી ઓફ કમ્પ્યુટર્સ ઇન બાયોલોજી પર વાત કરશે સરદાર પટેલ યુનિવર્સિટીના બાયોસાયન્સના પ્રાધ્યાપક ડિપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સીસ જીવશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક પ્રોફેસર ડોક્ટર હેતલભાઈ પંચાલ. ડોક્ટર હેતલભાઈએ બીએસસી એમએસસી પીએચડી બાયોસાયન્સીસમાં તો કર્યું, પણ તે ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન કમ્પ્યુટર સાયન્સ અને ઇન બાયો ઇન્ફોર્મેટિક્સ પણ કર્યું છે. એટલું જ નહીં, તેઓ ડિપ્લોમા ઇન નેચરોપથી અને યોગિક સાયન્સ તેમજ એલએલબીની ડિગ્રી પણ ધરાવે છે. તો આવા બહુમુખી પ્રતિભા ધરાવનાર હેતલભાઈને વિનંતી કે આજની વાત કરે. ડોક્ટર હેતલભાઈ પ્લીઝ. ખૂબ ખૂબ આભાર વિભા મેડમનો.
સૌ પ્રથમ તો બધા જે વિદ્યાર્થી મિત્રો છે એ લોકો આટલા રસ લઈને આ જે વેબિનારનું આયોજન કર્યું છે એમાં આવે છે એ લોકોનો હું માનું અને એમને ધન્યવાદ આપું, કારણ કે સરદાર પટેલ યુનિવર્સિટી અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી આ બંનેના સહભાગથી અને વિભા મેડમ જે ખરા એમના પ્રયાસ અને પ્રયત્નોથી જે આ આયોજન થયું છે એ સફળ ત્યારે જ થાય કે જ્યારે આપણને સાંભળનારા મળે, સાંભળનારા વિદ્યાર્થીઓ મળે. નહીતર શું થાય કે બોલનાર હોય, આયોજન કરનાર હોય પણ સાંભળનાર ના હોય તો તમારો જે કાર્યક્રમ છે એ સફળ ના ગણાય. એટલે સૌ પ્રથમ તો બધા વિદ્યાર્થીઓનો આભાર માનું છું, અને ખાસ કરીને સરદાર પટેલ યુનિવર્સિટીના જે કમ્યુનિટી સાયન્સ સેન્ટર ના જે વડીલ અને જે મેઇન સંચાલક છે વિભા મેડમ, એમનો આભાર માનું છું, અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના જે કઈ સંચાલકો છે કે જે મને આ પ્રસંગે જે કઈ મારામાં જે કઈ જાણકારી છે એ પ્રસ્તુત કરવા માટે મને તક આપી એ બદલ સર્વનો આભાર માનું છું. હવે દવે સાહેબે જેમ વાત કરી, હવે જેમ વિભા મેડમે પણ આપણને કીધું કે દવે સાહેબનો ટૂંકમાં પરિચય આપું, તો એમનો આ બધો પરિચય આવ્યો છે, તો આજે એમની વિદ્વત્તા એમના વક્તવ્ય ઉપરથી જ આપણને ખબર પડે કે જે આ ઉંમરે પણ આટલું જે વિજ્ઞાન આગળ વધ્યું છે અને જે મારી વાતનું નિચોડ આખો જે હું લગભગ 40 થી 45 મિનિટ વાત કરીશ તમને, અથવા તો 30 મિનિટ જે કઈ ટાઈમ વધ્યો છે એમાં, તો આખી વાતનો નિચોડ વાત સાંભળ્યા વગર એમણે આપી દીધો છે. એટલે એટલા તો વિદ્વાન અત્યારે આપણી પાસે ઉપલબ્ધ છે, બરાબર. એટલે આમાં થાય છે કેવું કે વિદ્વતા તો બધે પડી જ છે, પરંતુ આપણે એને એને માણવાની છે, એને જાણવાની છે. તો આજના મારા વિષય પ્રમાણે આપણે હું થોડા પ્રેઝન્ટેશનની સ્લાઇડ્સને બનાવી છે, તો એ જોઈશું, અને એના તબક્કાવાર આપણે વાત કરીશું. જે કઈ અહીંયાથી કહેવામાં આવે એ તમે સાંભળો, અને એમાં પણ જો કોઈ તમને વધુ જાણવાની ઈચ્છા હોય તો તમે કાં તો વચ્ચે અથવા તો અંતમાં જે આપણે પ્રશ્નોત્તરી ચાલે છે એમાં પણ તમે પૂછી શકો છો. તો આજનો વિષય જે છે, સ્ટોરી ઓફ કમ્પ્યુટર્સ ઇન બાયોલોજી. મેડમે પણ વાત કરી અને દવે સાહેબે પણ વાત કરી કે આ બંને જે છે એ ઉત્તર દક્ષિણ અથવા તો પૂર્વ પશ્ચિમ કહી શકાય એવા વિષયો છે, કારણ કે જેમ કમ્પ્યુટરમાં છે 2 + 2 = 4 જ થાય, પણ બાયોલોજીમાં એવું શક્ય બહુ ઓછું છે, થઈ પણ શકે ના પણ થઈ શકે. તો હવે આપણે શું કરીશું, થોડી વાત એ રીતે કરીશું કે કમ્પ્યુટરની કેવી રીતે શરૂઆત થઈ અને બાયોલોજીની એમાં એન્ટ્રી કેવી રીતે આવી, કારણ કે આજનો વિષય એમ છે કે સ્ટોરી ઓફ કમ્પ્યુટર ઇન બાયોલોજી. એટલે કમ્પ્યુટર બાયોલોજીમાં આવ્યું છે, એટલે જેમ આપણે અત્યારે પિક્ચરમાં જોઈએ છે કે એક મેઇન હીરો હોય અને એની જોડે એનો સપોર્ટિવ હીરો હોય, તો આ જે છે બાયોલોજી એમાં કમ્પ્યુટર કેવી રીતે આવ્યું. તો પહેલા આપણે થોડી કમ્પ્યુટરની સ્ટોરી જોઈશું કે કમ્પ્યુટરનો ઉદ્ભવ કઈ રીતે થયો અને એ બાયોલોજીને મદદરૂપ કઈ રીતે થયું. કમ્પ્યુટર તો એવી વસ્તુ છે કે જે બધાને મદદ કરે છે, કારણ કે એનું નામ જ છે કમ્પ્યુટર, એટલે એ કંઈક કમ્પ્યુટ કરે છે. જેમ આપણે કેલ્ક્યુલેટ એટલે ગણતરી કરવી હોય અને એ જે ગણતરી કરે એ સાધનને શું કહેવાય, તો કે કેલ્ક્યુલેટર કહેવાય. જેમ એક સિમ્પલ એક્ઝામ્પલ છે કે જે ડ્રાઈવ કરતું હોય, ડ્રાઇવિંગ કરતું હોય, એ જે ડ્રાઇવિંગ કરે એને શું કહેવાય, તો કે ડ્રાઈવર કહેવાય. ઓકે, જે બધી વસ્તુ કન્ડક્ટ કરતું હોય, સંભાળતું હોય એને કન્ડક્ટર કહેવાય. રીતે જે બધું કમ્પ્યુટ કરતું હોય એને કમ્પ્યુટર કહેવામાં આવે છે. તો તમે અત્યારે જુઓ છો કે સ્ક્રીન ઉપર તમને 2 કમ્પ્યુટર બધાને દેખાય છે, અને આ કમ્પ્યુટર જે છે એના જુદા જુદા ભાગ હોય છે.
તો જુદા જુદા ભાગ એટલે શું છે? એક તો નરી આંખે જોઈ શકાય એવા ભાગ, અને બીજા ભાગ એવા છે કે જે નરી આંખે જોઈ ના શકાય. બરાબર. એટલે અત્યારે મને લાગે છે તમે વિદ્યાર્થીઓએ આજ કમ્પ્યુટર જોયા હશે. હવે હું તમને બીજા કોઈ કમ્પ્યુટર બતાવું અથવા તો બીજા કોઈ પિક્ચર બતાવું તો એ તમે એમ વિચાર કરશો કે આને કમ્પ્યુટર કહેવાય. પણ હા, પહેલા તો આવા જ કમ્પ્યુટર હતા, અને એ તમે કદાચ તમારા જે ધોરણ છે એમાં ભણતા હશો, એમાં એ કદાચ આવ્યા પણ હશે. પરંતુ ફરીથી આપણે બધા કમ્પ્યુટર જોઈશું. તો કમ્પ્યુટર એક મશીન છે. એ શું છે? એક મશીન છે. અને એ મશીન કામ કેવી રીતે કરે? કારણ કે કોઈ પણ મશીન હોય એને તમારે કોઈ માહિતી અથવા તો ઇન્સ્ટ્રક્શન આપવી પડે કે ભાઈ તારે આ રીતે કામ કરવાનું. અને એ જે માહિતી છે એને શું કહેવાય? તો કે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ કહેવાય. તો એ જે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ જે છે એ તમારે એને માહિતી આપવી પડે. એ માહિતી તમે આપો એ પ્રમાણે એ કામ કરે. તો માહિતી એટલે જનરલાઇઝ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન અને ઓપરેશન્સ. તો એ બધી માહિતી તમારે એને આપવી પડે ત્યારે એ કામ કરી શકે છે. બરાબર છે. એટલે જે દેખાય છે એને હાર્ડવેર કહેવાય, જે નથી દેખાતું એને સોફ્ટવેર કહેવાય છે. અને એ બીજા બધા જે એના સપોર્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટ છે એને પેરિફેરલ ઇક્વિપમેન્ટ કહેવાય. અને જે આખી આ જે સિસ્ટમ છે એને શું કહેવાય? તો કે કમ્પ્યુટર સિસ્ટમ કહેવાય. અને અત્યારે તો બધાને જેમ કે આપણે બધા પ્રોબ્લેમ જ્યારે થાય ત્યારે આપણે શું વાત કરીએ છીએ કે ભાઈ અત્યારે નેટવર્કનો પ્રોબ્લેમ આવે છે, મારા મોબાઈલમાં નેટવર્કનો પ્રોબ્લેમ આવે છે, મારે ડેટામાં નેટવર્કનો પ્રોબ્લેમ આવે છે. તો એ નેટવર્ક એટલે શું? કે એક જાળી. અને જે કમ્પ્યુટર નેટવર્ક એટલે શું? કે એકથી વધારે કમ્પ્યુટર બધાને જોઈન થઈ ગયેલા હોય. જેમ અત્યારે આપણે આજે અત્યારે બધા જુદા જુદી જગ્યાએ બેઠા છે પરંતુ એક સાથે એક વસ્તુ વિચારી રહીએ છીએ. બરાબર. તો એને કમ્પ્યુટર નેટવર્ક કહેવાય છે, એટલે ઇન્ટરનેટ. કે તો હવે તમે જોશો તો આ બધા પહેલાના કમ્પ્યુટર છે. જ્યારે પહેલા લેક્ચરમાં આપણને ઉજ્જવલ સરે વાત કરી હતી કે વર્લ્ડ વોર ટુ, એમાં આપણને બહુ બધી માહિતીની જરૂર પડતી હતી. અને ત્યારે જ આ લોકોએ બધા જુદા જુદા ડિવાઇસીસ ડેવલપ કર્યા કે ભાઈ આપણે આ જે છે આ બધી વસ્તુ કરવું છે તો એમાં શું શાની જરૂર પડશે? તો કે એવા કોઈ મશીનની જરૂર પડે કે જે ફટાફટ કામ કરે. કારણ કે વર્લ્ડ વોરમાં તો કેવું હોય કે જેટલું તમે ફટાફટ કામ કરો એટલું તમે જીતી શકો. તો જે સૌથી પહેલા 1940માં એક સિલિકોન બેઝ કમ્પ્યુટર એટલે ટ્રાન્ઝિસ્ટર એને કહેવાય છે, તે વખતે એને શું કહેતા હતા? ટ્રાન્ઝિસ્ટર. એ ટ્રાન્ઝિસ્ટર બન્યા હતા. ત્યાર પછી 1950માં બધી ચીપ ટેકનોલોજી આવી. ચીપ એટલે જે સિલિકોન ચીપ કહેવાય છે એ. અને એને શોર્ટમાં શું કહેવાય? ઇન્ટિગ્રેટેડ સર્કિટ. એટલે આપણે નોર્મલ યુઝ કરતા હોય છે વર્ડ કે આઈસી, કે મારા આની આઈસી ઉડી ગઈ છે, કે મારા આમાં આઈસી ઉડી ગઈ છે. તો વોટ ઇઝ આઈસી? આઈસી ઇઝ ધ ઇન્ટિગ્રેટેડ સર્કિટ. અને 1970ના દાયકામાં પછી શું થયું કે એ એનાથી વધારે અપગ્રેડ એટલે એનાથી વધારે સારું એનો ડેવલપમેન્ટ થયું અને માઇક્રો પ્રોસેસર બન્યા. અને માઇક્રો પ્રોસેસરમાંથી પછી માઇક્રો કમ્પ્યુટર બન્યા. બરાબર. હવે આ જે માઇક્રો કમ્પ્યુટર બન્યા એમાં અને આ જે બધા કમ્પ્યુટર બન્યા એમાં થાય શું? તો કે એની સ્પીડ વધે એક તો, અને એનો પાવર એક તો વધે, પછી એની વર્સેટાઇલિટી વધે. એટલે જેમ સાહેબે વાત કરી હતી ને દવે સાહેબે કે બધા ફિલ્ડમાં વપરાય અને બધા ફિલ્ડ એ એડપ્ટ કરી શકે કે ભાઈ મને આ આવડે, મને આ આવડે, તમે કહો તો મને આ આવડે. બસ ખાલી એને શું કરવું પડે? શીખવાડવું પડે. તો શીખવાડવાનું કઈ રીતે? તો કે એને કમ્પ્યુટરના પ્રોગ્રામ લખવા પડે. એ જે પ્રોગ્રામ લખવાના એટલે કેવું કે એને માહિતી આપવી પડે. જેમ કે અહીંયાથી તમને કોઈ તમારા સર કે ટીચર અથવા તો તમારા પેરેન્ટ્સ કે જા તું બેંકમાં જઈને આય, ચેક ભરીને આય, તો તમને માહિતી આપે છે ને કે ભાઈ પહેલા તું અહીંયા જજે, પછી ત્યાં જઈને આવું કરજે, પછી ત્યાં એક ફોર્મ હશે, ફોર્મ ભરવાનું, પછી ફોર્મ ત્યાં આ કાઉન્ટર ઉપર આપવાનું, એ કાઉન્ટર ઉપર આપીને પછી અહીંયાથી લેવાનું, પછી અહીંયાથી પાછું આવી જવાનું, પછી બીજું કામ હોય તો ત્યાં જજે, શાક લઈને આવજે. તો આ શું છે? તમને સ્ટેપ્સ બધા કહે છે. તો એ સ્ટેપ્સ શું છે? તો એ કે સોફ્ટવેર છે, એ તો માહિતી છે. અને જ્યારે 20મી અને 21મી સદી અત્યારે જે છે એ તો ડિજિટલાઇઝ થઈ ગઈ આખી, એટલે ડિજિટલ રિવોલ્યુશન આવ્યું એમાં. તો તમે આ પિક્ચરમાં તમે દેખાય છે તમને, તો ફર્સ્ટ જે કમ્પ્યુટર છે પહેલા નંબરની, તો ઇલેક્ટ્રોનિક ન્યુમરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કમ્પ્યુટર, આટલું મોટું કમ્પ્યુટર હતું જુઓ તમે.
અને એના પછીની જે સાઈડમાં વચ્ચેનો જે ફોટોગ્રાફ છે એ સાનો છે, તો મેઇન ફ્રેમ કમ્પ્યુટર. તો આટલું મોટું આખી રૂમ કરતા પણ મોટું કમ્પ્યુટર હતું પહેલા તો. અને આ જે છે છેલ્લું ચિત્ર એ છે સુપર કમ્પ્યુટરનું, એટલે જેનું કમ્પ્યુટિંગ પાવર વધારે હોય છે. તો હવે આપણે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ કે ભાઈ આમાં કયા વૈજ્ઞાનિકો જોડાયેલા હતા, તો કે છે કે ચાર્લ્સ બેબેજ. ચાર્લ્સ બેબેજ ને કહેવામાં આવે છે કે ઇટ્સ અ ફાધર ઓફ, હી ઇઝ ધ ફાધર ઓફ કમ્પ્યુટર. કે કમ્પ્યુટર નો ફાધર કોણ, કમ્પ્યુટર શોધનાર કોણ, તો કે ચાર્લ્સ બેબેજ. અને જેમ હમણાં સાહેબ આપણા દવે સાહેબ છે એ એન્જિનિયર છે, એવી રીતે ચાર્લ્સ બેબેજ કોણ હતા, તો કે મિકેનિકલ એન્જિનિયર હતા. અને એમણે શું કર્યું કે પ્રોગ્રામેબલ કમ્પ્યુટર શોધી કાઢ્યા. હવે આ તમે એની બાજુમાં જે ફિગર જુઓ છો ને, એ તમને અત્યારે જો ખાલી મેં એમને બતાડ્યું હોય તો તમે કહો આ ખબર નહીં કશું છે, ગોર ગોર ચકરડા ચકરડા જેવું દેખાય છે, પણ એ ચકરડા નથી, પણ ઇટ ઇઝ ડુઈંગ સમથિંગ, એ કશું કામ કરે છે. એટલે એ જે કામ કરે એટલે એને શું કહેવાય, કમ્પ્યુટ કરે છે. અને કમ્પ્યુટ કરે એટલે એને વર્ડ આપવામાં આવે છે કમ્પ્યુટર. તો આ જયારે આ કમ્પ્યુટર ઇટ્સ અ મિકેનિકલ કમ્પ્યુટર. આ કયા કમ્પ્યુટર હતા, તો કે મિકેનિકલ કમ્પ્યુટર. એ ક્યારે શોધાયા હતા, તો કે 19મી સદીમાં અને અર્લી નાઇન્ટીઝ એટલે 1901, 1902, 1920, 1925, 1930 ત્યાં સુધી બધી જે કહેવાય એ તો કે અર્લી નાઇન્ટીઝ એટલે 19મી સદીમાં, શરૂઆતની 19મી સદીમાં. એના પછીનું જે તમે નીચે જુઓ છો તો એક ઇટ ઇઝ Z1 મોટર ડ્રીવન મિકેનિકલ કમ્પ્યુટર. એના પછી જે છે એ છે Z1 ઝૂઝ, જે કોનરેડ ઝૂઝ જે છે, જે તમને પિક્ચર દેખાય છે ફોટોગ્રાફ, એ કોનરેડ ઝૂઝ છે. તો કોનરેડ ઝૂઝ જે ખરા, એમણે પછી 1936 અને 37માં આવું એક કમ્પ્યુટર બનાવ્યું. તમે જોયા અત્યારે તો એટલે આમ ખુલ્લું હોય, પણ આ તો મ્યુઝિયમમાં મૂકેલું છે એટલે આવી રીતે અંદર બંધ રાખ્યું છે. તો આ રીતનું ઇટ્સ અ મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, મિકેનિકલ ડિવાઇસ. તો પહેલાના કમ્પ્યુટર હતા એ કેવા હતા, તો કે મિકેનિકલ કમ્પ્યુટર હતા. એમાં તમારે બધા ચક્રડા અંદર ફરતા હોય ને એવું બધું હોય, એટલે એ મિકેનિકલ કમ્પ્યુટર કહેવાય. અને એને નામ શું આપ્યું હતું, જ્યુઝે શોધ્યું એટલે એને Z1 કમ્પ્યુટર નામ આપ્યું હતું. બરાબર. તો Z1 વોઝ ધ ફર્સ્ટ ઇન ધ સિરીઝ ઓફ ધ કમ્પ્યુટર્સ ધેટ જ્યુઝ ડિઝાઇન. જ્યુઝે જે ડિઝાઇન કર્યું એટલે Z1 નામ આપી દીધું. અને પછી એમાં સુધારા વધારા કરતા ગયા. તો એમાં સુધારા વધારા કર્યા તો તમે જુઓ કે પાછળની જે પિક્ચર છે એમાં દેખાય છે મોટું, આપણને તો એમ લાગે કે આ તો ડીજે ના સ્પીકર જેવું લાગે છે, પણ ઇટ ઇઝ નોટ ધ સ્પીકર, ઇટ ઇઝ ધ કમ્પ્યુટર. અને આ કમ્પ્યુટર Z1 કરતા પણ સારું કમ્પ્યુટર છે, એટલે એનું પરફોર્મન્સ, એનું સ્પીડ, એની વર્સેટિલિટી વધે, એટલે એને Z2 નામ આપ્યું. કે ભાઈ Z1 નતું, એના પછી Z2, જેમ આપણે અત્યારે બધાને ખબર છે કે મોબાઈલમાં આપણે એન્ડ્રોઈડ વર્ઝન આવે બધા, તો કે કઈ તમારી ઓપરેટિંગ સિસ્ટમ, કે એન્ડ્રોઈડ 4 છે, એન્ડ્રોઈડ 5 છે, એન્ડ્રોઈડ 8 છે, તો એ Z2 આ કમ્પ્યુટર છે. અને એ 1940 ની આસપાસ એ લોકોએ બનાવ્યું. બરાબર. હવે આ જે 1940માં એમણે બનાવ્યું ત્યારે એનું વજન કેટલું હતું, કે 600 પાઉન્ડ. 600 પાઉન્ડ એટલે એપ્રોક્સિમેટલી 300 કિલો વજન કમ્પ્યુટર હતું. અત્યારે તમે વિચાર કરો કે 300 કિલોનું કમ્પ્યુટર હોય તો કોણ લે, કોઈ ના લે. અત્યારે તો લેપટોપ આપણે ખાલી 1.5 કિલો ના હશે તોય કહે છે બહુ હેવી છે. એટલે આટલા મોટા મોટા કમ્પ્યુટર પહેલા એ લોકો વાપરતા હતા. અને એના પછી આવ્યું છે Z3 વર્ઝન. તો Z3 વર્ઝન તમે જુઓ તો આ તમને કેવું લાગે છે કે શોરૂમમાં ઘડિયાળ બધા મૂકેલા હોય ને એવું લાગે કે આમાંથી કોઈ ઘડિયાળ તમે લઈ લો, પણ ઇટ ઇઝ ધ ઇલેક્ટ્રો મિકેનિકલ કમ્પ્યુટર. આ કયું હતું, પેલા બધા જે કમ્પ્યુટર હતા એ મિકેનિકલ કમ્પ્યુટર હતા, અને હવે જે આવ્યા ને એ બધા ઇલેક્ટ્રો મિકેનિકલ કમ્પ્યુટર આવ્યા. અને એ પ્રોગ્રામ કોડ અંદર જ હોય, અંદર હોય એટલે પંચકાર્ડ એક આવતા હતા, પંચ્ડ ફિલ્મ, એટલે એની અંદર બધું અંદર માહિતી ભરેલી જ હોય એવા કમ્પ્યુટર. બરાબર. અને પછી કમ્પ્યુટરમાં પણ થોડું વધારો સુધારો કર્યો એ લોકોએ. અને પછી શું છે, આ જે પિક્ચર દેખાય છે એ વૈજ્ઞાનિક છે કોલોસસ. ઓકે, કોલોસસ. હવે જે કોલોસસ છે એમણે ફર્સ્ટ ઇલેક્ટ્રો ડિજિટલ પ્રોગ્રામેબલ કમ્પ્યુટર બનાવ્યું. એમણે શું બનાવ્યું, ફર્સ્ટ ઇલેક્ટ્રોનિક
ડિજિટલ પ્રોગ્રામેબલ કમ્પ્યુટર એટલે એમાં તમે પ્રોગ્રામ લખી શકો. તો પ્રોગ્રામ લખી શકો એટલે કેવી રીતે, અને એ ક્યાં વપરાયું? તો કે જર્મન સાયફર ખરા ને, ડ્યુરિંગ ધ વર્લ્ડ વોર ટુ. અરે જર્મન સાયફર, હવે સાયફર એટલે શું કે એન્કોડિંગ ડીકોડિંગ, એટલે કોડવર્ડ્સ બધા. એ તમને ડાયરેક્ટ ના કે પણ કસા કોડવર્ડ મોકલે. હવે તમે અહીંયા જુઓ તો એક મેં એક્ઝામ્પલ આપ્યું છે, એક ઉદાહરણ આપણે લીધું છે કે PLL XLP. તો આનું તો આપણને ખબર જ નહીં પડતી કે આ શું લખ્યું છે એ લોકોએ, બરાબર. તો આવો કોડવર્ડ જયારે યુદ્ધ થતું હોય ને ત્યારે આવા કોડવર્ડ પાસ થતા હોય. આ તો ખાલી એક એક્ઝામ્પલ છે, આવા કોડવર્ડ ના હોય પણ એમ કે આવા કોડવર્ડ હોય તો કે એનો મતલબ શું? તો એના મતલબનું જે કાગળ હોય ને એ લોકો પાસે પહેલેથી હોય, તો એ ત્યાં એ લોકો એને મદદથી આ શું લખ્યું છે એ જાણી શકે. તો અહીંયા લખ્યું છે કે વેર L ઇઝ ઇક્વલ ટુ ઝીરો સમજવું, P હોય ત્યાં G સમજવું, અને X હોય ત્યાં D સમજવું. તો આનો આપણને ઉકેલ શું મળે છે? તો P ની જગ્યાએ આપણે શું લખવાનું? G લખવાનું. તો પહેલો લેટર આવશે G, બીજો લેટર આવશે O, ત્રીજો લેટર આવશે O, X ની જગ્યાએ D. તો G ડબલ ઓ ડી, ગુડ, બરાબર. પછી આવશે D, કારણ કે X છે તો D, અને L છે તો O, અને P છે તો G, તો ગુડ ડોગ. એ તમે જુઓ તો આવી રીતે, બરાબર. તો આ શું થયું કે તમે એ જે કોડવર્ડ જે છે એને એન્ક્રિપ્ટ ડિક્રિપ્ટ કરો છો. તો આ જે ઇલેક્ટ્રોનિક ડિજિટલ કમ્પ્યુટર પ્રોગ્રામેબલ કમ્પ્યુટર છે એમણે શોધી કાઢ્યા, બરાબર. અને એમણે શું કર્યું કે વર્લ્ડમાં ફર્સ્ટ પ્રોગ્રામેબલ કમ્પ્યુટર કોને બનાવ્યા? તો કે કોલોસસે સૌથી પહેલા કમ્પ્યુટર આવી રીતે બનાવ્યા. તમે આ જુઓ છો ને, નીચે જે છે લેડીઝ એ ઓપરેટ કરતા હોય છે, કારણ કે એમાં ઓપરેશન માટે બહુ બધા માણસો જરૂર પડે. અમુક તો ઇલેક્ટ્રોનિક્સ બધું એ લોકોએ બનાવ્યા પણ થોડા ઓપરેશન માટે પણ જરૂર પડતા હોય છે. તો એ કોલોસસ. હવે આ તમે જુઓ તો આ એક એક્ઝામ્પલ છે કે ધીઝ આર ધ સાયફર્સ. એટલે તમે આ એન્ક્રિપ્ટ ડિક્રિપ્ટ કરવું હોય તો અહીંયા તમે જોશો, જો તમને દેખાતું હોય ઝીણું છે અક્ષરો, તો એ ને બદલે કોઈક સિમ્બોલ વાપરે, બી ને બદલે કોઈ સિમ્બોલ વાપરે, સી ને બદલે કોઈ સિમ્બોલ વાપરે, અને એમ એ આગળ વધતું જાય. હવે એના પછી છે આ જે કમ્પ્યુટર દેખાય છે નીચે, એને શું કહેવામાં છે? માન્ચેસ્ટર બેબી. માન્ચેસ્ટર બેબી જે છે એ ફર્સ્ટ કમ્પ્યુટર હતું, સ્ટોર પ્રોગ્રામ, કે જેમાં પ્રોગ્રામ ઓલરેડી ફીડ કરેલા હોય, બરાબર. તો ઇટ વોઝ બિલ્ટ એટ ધ વિક્ટોરિયા યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટર. એ વિક્ટોરિયા યુનિવર્સિટીમાં બન્યું હતું. અને કોણે કોણે બનાવ્યું હતું? તો કે ફેડરિક વિલિયમ્સ, ટોમ કિલબર અને જ્યોફ ટોટિલ. તો આ જે ત્રણ વૈજ્ઞાનિકો હતા, બીજાના મને તો ફોટોગ્રાફ ના મળ્યા પણ ટોમ કિલબરના ફોટોગ્રાફ મળ્યો છે. તમે જુઓ તો એનો એ વૈજ્ઞાનિકનો ફોટો છે ત્યાં આગળ, બરાબર. તો આ એ લોકોએ ક્યારે બનાવ્યા? તો કે 1948માં કમ્પ્યુટર એ લોકોએ બનાવ્યું હતું. અને પછી એમણે અંદર પ્રોગ્રામ લખ્યા અને બધું અંદર જે કઈ સુધારા કરવાના હતા એ બધા કર્યા, બરાબર. એટલે આ થયું બધું કમ્પ્યુટરની હિસ્ટરી થઈ. હવે એના પછી તો ઘણા બધા વર્ષો પછી શું થયું કે IBM, હવે જે આપણે અત્યારે જે કમ્પ્યુટર જોયું છે ને એ પહેલા આવા કમ્પ્યુટર હતા. તો IBM જે છે એ કંપની છે, એ કંપનીએ સૌ પ્રથમ વાર આવું કમ્પ્યુટર નાનું, પેલા બધા આપણે મોટા મોટા જાય, વચ્ચે પણ ઘણા બધા કમ્પ્યુટરના વર્ઝન આવી ગયા, પણ એ બધી માહિતી બહુ આપીએ તો આપણે બહુ ટાઈમ જાય. તો સીધું પછી મેં આ લઈ લીધું છે. તો આ કે પર્સનલ કમ્પ્યુટર આયા, તો કે પોતાનું પર્સનલ કમ્પ્યુટર, આમાં આટલી જગ્યા રોકે. અને એનું નામ હતું IBM મોડલ 5150, બરાબર. અને એની 4.77 મેગાહર્ટ્ઝ, અને એનું પ્રોસેસર જે હતું 8088. તો 8088 થી આ કમ્પ્યુટર ઓળખાતું હતું, કારણ કે એનું પ્રોસેસર હતું માઇક્રો પ્રોસેસર 8088. અને એમાં જે ઓપરેટિંગ સિસ્ટમ આવતી હતી એ કઈ ઓપરેટિંગ સિસ્ટમ આવતી હતી? તો કે DOS ઓપરેટિંગ સિસ્ટમ. અત્યારે આપણા કમ્પ્યુટર બધા ઓપરેટિંગ કઈ સિસ્ટમ ઉપર કામ કરે છે? તો કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ. એટલે આ બધી કમ્પ્યુટરની આગળની હિસ્ટરી થઈ. હવે શું છે કે જેમ સાહેબે વાત કરી કે બાયોલોજી તો બહુ કોમ્પ્લેક્સ છે, એટલે હું તમને એક વિડીયો બતાવવા માંગુ છું. જો આ લગભગ 5 મિનિટ કે 4 મિનિટનો વિડીયો છે, આપણે જોઈએ અને પછી બાયોલોજીમાં કઈ રીતે વપરાયું એ આપણે જોઈશું કે બાયોલોજીમાં કઈ રીતે વપરાયું. જો વિડીયો ચાલે તો
જોઈશું, નહી તો પછી. હા ચાલે છે, ચલો. સાહેબ અવાજ નથી આવતો એટલે સાથે સાથે કોમેન્ટ્રી તમે આપો તો સારું રહેશે. સંભળાય છે? ના સર. સંભળાય છે મારો અવાજ? તમારો સંભળાય છે. હા સર, તમારો અવાજ સંભળાય છે, પણ ઇકો પણ જોડે આવે છે ને. ઓકે, હા તો હું છે ને એવું જ કરું, આનું બંધ કરી દઉં છું. ઓકે, તો આ જે છે અત્યારે મારો વાત સંભળાય છે ને હવે? હા, તો આ પ્રોકેરિયોટિક સેલ છે એટલે બેક્ટેરિયા, અને જે પેલે ભૂરું ભૂરું દેખાય છે ને એ દોરી જેવું, એ આપણા ડીએનએ હતા, જેમ સાહેબે વાત કરી હતી ને ડીએનએ, એ બધા ડીએનએ છે. આ હવે સેલ્સ ના ઓર્ગેનેલ્સ છે બધા. તો સેલ્સ ના ઓર્ગેનેલ્સ એટલે શું? જુદા જુદા અંદર અંદર નાના 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 જે ઓર્ગેનેલ્સ છે એ. તો જો તમને વચ્ચે જે છે એ ન્યુક્લિયસ દેખાય છે આ, બરાબર? આ એનું અંદર આપણે ન્યુક્લિયસમાં ગયા, તો તમે જુઓ તો આ ડીએનએ છે આપણું. અત્યારે કહે છે ને કે ડીએનએ આરએનએ, તો બધી માહિતી તમને નહીં આપું, પરંતુ જે આપણે જરૂરી છે એ માહિતી તમને આપીશ અત્યારે. આ એના ક્રોમેટિન છે, આ ન્યુક્લિયર મેમ્બ્રેન છે. એટલે શું કે ડીએનએ એક ન્યુક્લિયર મેમ્બ્રેનમાં એ પ્રોટેક્ટેડ હોય એટલે એનો. અને આ છે ક્રોમોઝોમ, બરાબર? એક આપણે આપણે કહે છે ને કે આપણા બોડીમાં 23 પેર ક્રોમોઝોમ હોય છે, તો આ એક ક્રોમોઝોમ છે અને આ ન્યુક્લિયસ છે. તો ન્યુક્લિયસમાં ડીએનએ ને બધું હોય. હવે જે ડીએનએ છે એ તો બહુ જ લાંબુ છે, એ તો એટલે તમે, હું તમને હમણાં માહિતી બધી આપીશ. આ બધું છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. મેં આ તમને એટલે બતાવ્યું કે સેલમાં શું વસ્તુ હોય છે એ તમને ખબર હોવી જોઈએ. અને બાયોલોજીકલ સિસ્ટમ શું છે, બહુ જ કોમ્પ્લેક્સ છે. કારણ કે કમ્પ્યુટરની આપણને જરૂર ક્યારે પડે, કે જો ઈઝી વસ્તુ હોય તો આપણે જાતે કરીએ, પણ જો કોમ્પ્લેક્સ વસ્તુ હોય તો પછી આપણે કોઈની મદદ લેવી પડે. અને કોઈની મદદ એટલે એવા મશીનની મદદ લઈએ કે જે આપણા કરતા પણ સ્પીડમાં એ ગણતરી કરે, બરાબર? જેમ કે કેલ્ક્યુલેટર આપણે ક્યારે વાપરીએ, તો કેલ્ક્યુલેટર વાપરવા ઓછા દાખલા હોય તો 2 + 2, તો એમાં આપણે કેલ્ક્યુલેટર ના વાપરીએ, પણ બહુ મોટી મોટી રકમો હોય તો પછી આપણે કેલ્ક્યુલેટર વાપરીએ છીએ. તો આ જેમ તમે જુઓ ને તો આ બધા પ્રોટીન્સ છે, આ જે છે ને ભૂરા કલરના, એ બધા પ્રોટીન્સ છે. આ ખાલી તમે અત્યારે જોજો, પછી આપણે એનું શું કરવાનું છે, શાના માટે કમ્પ્યુટર આપણે વાપરીએ છીએ આપણે જોઈશું. પછી પ્રોટીન બન્યા અને એને પછી ટ્રાન્સપોર્ટ કરાય, લોકોએ પ્રોટીન બનાવ્યા અને પછી ટ્રાન્સપોર્ટ કર્યું. ભાઈ આ પ્રોટીનને ક્યાં મોકલવાના છે, તો ત્યાં આગળ મોકલો અને પછી એ લોકો અંદર વધારે પ્રોસેસ કરે અને પછી ત્યાંથી એ પ્રોટીનને જ્યાં મોકલવાનો હોય ત્યાં મોકલે. શરૂઆતમાં જ્યારે પ્રોટીન બને ત્યારે આખી લાઈન હોય, પછી એ લોકો શું કરે, આવી રીતે ગોળ 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 ગૂંચ થઈ જાય, અને ગૂંચ થાય ત્યારે જ એ પોતે ફંક્શનલ બને છે, એટલે કાર્ય કરવાને સક્ષમ બને છે. એના જોડે કાર્બોહાઇડ્રેટ છે, લિપિડ છે, એ બધું જોઈન્ટ થાય અને પછી આપણને એ કાર્ય કરાવે, એટલે આપણા કાર્યો કરે. એટલે આપણી જોડે બે છે, એક તો પ્લાન્ટ સેલ છે અને એનિમલ સેલ છે. એટલે પ્લાન્ટ સેલ અને એનિમલ સેલનો બહુ ડિફરન્સ હોય છે. અને એમાં આ બધા જે છે એ આપણે અત્યારે તો જોતા નથી, કારણ કે આની બહુ આપણને ચર્ચા અત્યારે કરવાની નથી. એટલે હું આ વિડીયો અહીંયા જ સ્ટોપ કરું છું. તો આ એક આપણી ટૂર હતી, સામા તો કે છે કે કમ્પ્યુટર જે વર્ચ્યુઅલ સેલ, એટલે સેલ કેવું હોય છે, આપણા કોષો. તો મેં તમને કહ્યું ને કે જે પેલું ડીએનએ, બરાબર, આ જે છે આપણું ડીએનએ હતું, એ ડીએનએ તમે અનવાઇન્ડ કરો એટલે ખોલો તો શું થાય, ધીમે 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 આપણને આવું દેખાય છેક,
આનું એકદમ ખુલ્લું પિક્ચર છે. તો આપણું જે ડીએનએ જે છે, આપણા એક સેલ તો આપણને દેખાય પણ નહીં, માઇક્રોમીટરમાં એની લેન્થ એની ડાયમીટર મપાતું હોય છે. પણ એ માઇક્રોમીટર વાળો સેલ, એની અંદર જો તમે ડીએનએ જે છે ને, આ ગૂંચવાળું દેખાય છે ને, એ જો તમે ખોલો તો 2 મીટર જેટલું ડીએનએ બને છે. તો એક સેલમાં 2 મીટર ડીએનએ હોય તો આપણી જે હ્યુમન એડલ્ટ બોડી, એટલે જે પુખ્ત વયના આપણે હોય, તો એમાં કેટલા સેલ હોય? તો કે 10^14, એટલે 10^14, એટલે 10^14 મીંડા, એટલા બધા સેલ્સ હોય. હવે જો એક ડીએનએ માં 2 મીટર હોય તો આમાં કેટલા? તો કે છે 2 × 10^14, તો એટલા મીટર. તો એને તમે કિલોમીટરમાં ફેરવો તો આટલું કિલોમીટર થાય. એક આટલા કિલોમીટર, 2 × 10^11 કિલોમીટર આપણું ડીએનએ ની લેન્થ થઈ. તો આપણી જોડે આટલું મોટું દોરડું છે. હવે એ દોરડું એટલે શું છે? તો એટીજીસી. હવે એ એટીજીસી વાંચવું હોય તો કેટલો બધો ટાઈમ જાય, બરાબર? તો એ દોરડાની જે આપણી કમ્પેરિઝન જો કરીએ તો સર્કમફરન્સ ઓફ ધ અર્થ, એટલે આપણી જે પૃથ્વી છે ને, એને આખી તમે એક દોરી વીંટાડો તો કેટલું થાય? તો કે 4 × 10^4 કિલોમીટર. એટલે જો તમે આપણું ડીએનએ લો તો પૃથ્વીને ઓછામાં ઓછી 3 વાર વીંટાડી શકો, એટલું લાંબુ ડીએનએ આપણી એકલા જોડે છે. બધા જોડે, મારી જોડે, તમારી જોડે, બધા જોડે, જે એડલ્ટ છે એ લોકો જોડે આટલું ડીએનએ. અને અહીંયાથી જો આપણે સૂર્ય સુધી જવું હોય તો અહીંયા આપણું ડીએનએ કાઢીને ખાલી આમ લંગર નાખીએ તો સીધું સૂર્ય ઉપર, અને પછી સૂર્યને ખેંચી લેવાનું તો આપણી જોડે આવી જાય, બરાબર? કારણ કે સૂર્યનું અંતર કેટલું છે? 1.5 × 10^8 કિલોમીટર છે, પણ એનાથી લાંબુ ડીએનએ તો આપણી જોડે છે, બરાબર? તો આ બધું જે કોમ્પ્લેક્સિસિટી હવે ઊભી થઈ, સિમ્પલ ગણતરી કરી હોય તો આપણે જાતે કરી શકીએ, પણ અહીં કોમ્પ્લેક્સ ગણતરી કરી હોય તો આપણને કમ્પ્યુટરની જરૂર પડે છે. એટલે કમ્પ્યુટર અહીંયા વપરાય છે. જેમ કે ડીએનએ માંથી આપણે જે પેલા પ્રોટીન તમે જોયા હતા ને, તે પ્રોટીન બનાવવાના, તો ડીએનએ એટલે માહિતી, અને એને આપણે પ્રોસેસ કરવાનું. તો પ્રોસેસ કરવા માટે આપણે કમ્પ્યુટર વાપરીએ. તો કઈ જાતની પ્રોસેસ કરવાની? તો ડીએનએ માંથી આરએનએ બને અને આરએનએ માંથી પ્રોટીન બને, બરાબર? પણ એમાં એક પ્રોસેસ છે. કઈ પ્રોસેસ? તો કે તમારે 3, આ ડીએનએ જે છે એના 3 સિમ્બોલ ન્યુક્લિયોટાઇડ એ ભેગા કરવાના, અને ન્યુક્લિયોટાઇડ ભેગા કરવાના અને એ વાંચવાના. એ વાંચીને પછી આ જે બાજુમાં ટેબલ છે એની મદદ લેવાની, એની મદદ લઈને એ 3 સિમ્બોલ શું કે છે એ પ્રમાણે પછી અહીંયા એનો અમિનો એસિડ મૂકવાનો, બરાબર? તો પહેલું જે સિમ્બોલ છે, 3 ટ્રિપલેટ કહેવાય એને, તો એયુજી છે. તો આ ટેબલમાં તમારે શોધવાનું કે ભાઈ એયુજી ક્યાં છે? તો એયુજી અહીંયા છે, બરાબર? તો એયુજી ત્યાં હોય તો એની સામે શું છે? તો કે એમઈટી. તો અહીંયા લખો એમઈટી. પછી બીજું શું છે? સીસીજી. તો સીસીજી અહીંયા શોધવાનું કે ભાઈ સીસીજી ક્યાં છે? તો કે આર યુ સીસીજી. તો એની સામે શું છે? તો પીઆરઓ, બરાબર? તો અહીંયા પીઆરઓ લખો, બરાબર? પછી છે સીએએ. તો સીએએ અહીંયા શોધો. તો સીએએ છે તો અહીંયા જીએલએન છે, તો અહીંયા જીએલએન લખો. તો આ બધી પ્રોસેસ કેવી થઈ? કોમ્પ્લેક્સ થઈ, માથાકૂટવાળી થઈ ને. એટલે શું કર્યું એ લોકોએ? એવા સોફ્ટવેર બનાવ્યા કે સીધા અહીંયા જે રીડ કરે અને પછી તરત ફટાફટ નીચે લખતું જાય કે આમાં કયું પ્રોટીન બનશે, કયું પ્રોટીન બનશે. તો આ જે પ્રોટીનની શરૂઆત થઈ ને, ત્યારથી જ કમ્પ્યુટરની એન્ટ્રી, કારણ કે આ કોમ્પ્લેક્સ પ્રોસેસ કોણ માથાકૂટ કરે, એટલે ત્યારે કમ્પ્યુટરની એન્ટ્રી થઈ. અને કમ્પ્યુટરની એન્ટ્રી ક્યારે થઈ? તો કે છે જ્યારે આ પ્રોટીન જે ખરા એની સિક્વન્સ ડેવલપ થઈ. એની સિક્વન્સ ડેવલપ કોણે કરી? તો કે વિલિયમ ડેરરે કરી હતી. ઓકે, તો એણે આ જે ઓટોમેટેડ, અહીંયા તમે જોશો કે ઓટોમેટેડ ગેસ ફેઝ પ્રોટીન સિક્વન્સર, જ્યારે પ્રોટીનની સિક્વન્સો મળવા મળી આપણને કે પ્રોટીન કેવા હોય છે, તો પ્રોટીન આવા હોય છે. પણ એ સિક્વન્સ આપણને ક્યારે ખબર પડે? જમે પ્રોટીન આપણા કોષમાંથી પ્રોટીન બહાર કાઢો તો એ કઈ તમને આમ દોરી જેવું ના દેખાય, એ તો અંદર લિક્વિડ જ હોય અને આમ નાનું આમ બિંદુ જેવું હોય. હવે એને તમારે છોડવાનું અને લાંબુ કરવાનું, પછી એને વાંચવાનું, એટલે વાંચવાનું એટલે એનામાંથી જોવાનું કે પહેલું કયું અમાઇનો એસિડ છે, બીજું કયું છે. તો એ બધું જે તમે કરો તો બહુ જ ટાઈમ લાગે. અને એ ટાઈમ એટલે કેવું છે? હવે પ્રોટીનનું તમે વાત કરો ને, તો બીજો એક વૈજ્ઞાનિક છે એડમેન કરીને,
તો એમણે પણ આ પ્રોટીન જે છે ને, જો અહીંયા તમે જુઓ તો અહીંયા બધા દેખાય છે દાણા બીડ્સ, તો અહીંયા છે સિસ્ટીન છે, પછી આ છે, તો એ રીતે આખી મોટી પ્રોટીન ચેઇન છે. હવે પહેલું કયું છે, બીજું કયું છે, ત્રીજું કયું છે આપણે જાણવું હોય તો આ એક એક એ લોકોએ એવું એક શોધી કાઢ્યું મિકેનિઝમ કે જેનાથી તમને ખબર પડે. અને શું કહેવાય, પ્રોટીન સિક્વન્સિંગ. ઓકે, તો પ્રોટીન સિક્વન્સિંગ જેમ કે આ અહીંયા તમે, હા બોલો, આ પ્રોટીન સિક્વન્સિંગ જે છે તો અહીંયા આપણા કોષ છે, આ કોષમાંથી તમે પ્રોટીન બહાર કાઢ્યા અને આ પ્રોટીનને પછી હવે તમારે સિક્વન્સ કરવાના. હવે હવે સિક્વન્સ કરો એટલે આ આલોકાનું જે મશીન હતું ને એ એટલું નતું, એ તો ખાલી તમારા 50-60 અમાઇનો એસિડ્સ હોય એ જ સિક્વન્સ કરે, પણ આપણે પ્રોટીન તો 300, 400, 1000, 1500 એટલા મોટા મોટા એટલી મોટી માળા હોય, ખ્યાલ આવે ને, જે પેલી અંદર તમે માળા જોઈ હતી ને એ મોટી મોટી માળા હોય. તો તમારે એને શું કરવું, પહેલા તો ટુકડા કરવા પડે, એ ટુકડા કરો અને પછી શું કરવાનું, એને પાછા ભેગા કરવાના. ટુકડા કરીને ભેગા કરો એટલે એ તો કઈ રમત થોડી વાત છે. જેમ કે અત્યારે ઉત્તરાયણ હમણાં આવશે, ઉત્તરાયણમાં તમારી દોરી ઘૂંચી ગઈ હોય અને પછી એને તમે ટુકડા કરો અને પછી હું તમને એમ કહું કે ભાઈ આ દોરીને પહેલા જેવી બનાવી દો, કે પહેલો કયો ટુકડો હતો, બીજો કયો ટુકડો હતો, ત્રીજો કયો ટુકડો હતો, તો ઇટ્સ અ ડિફિકલ્ટ ટાસ્ક, એ તો કરી જ ના શકાય. પણ એના માટે કઈક તમારે એવું અનુસંધાન જોઈએ. તો એ લોકોએ એના માટે શું કર્યું કે સોફ્ટવેર બનાવ્યા કે ભાઈ આ જે છે એ બાયોલોજીનો પ્રોબ્લેમ છે. કારણ કે આ પ્રોબ્લેમ કોનો, પ્રોટીનનો, પ્રોટીન એટલે બાયોલોજી, બાયોલોજીનો પ્રોબ્લેમ છે. તો 60s માં ફર્સ્ટ નોન બાયોફોર્મેટિક સોફ્ટવેર ડેવલપ કર્યું એ લોકોએ, બરાબર. તો બાયોઇન્ફોર્મેટિક સોફ્ટવેર શું કરે કે જેમ કે આ જે છે એમાંથી આપણને આ ટુકડા બન્યા છે, તો આ આપણને, આ તો ખાલી સમજવા માટે છે, ચાર ટુકડા મળ્યા છે. એમાં પહેલો ટુકડો કયો એ આપણને જાણવું હોય તો શું કરવું પડે, તો પહેલા ટુકડાને બીજા જે ત્રણ ટુકડા છે એની જોડે સરખાવવા પડે, પછી પહેલો છે એને બીજા જોડે, પહેલો છે ત્રીજા જોડે, પછી બીજો બીજો છે ત્રીજા જોડે, ત્રીજો છે ચોથા જોડે, અને ત્રીજો ચોથા જોડે. તો અહીંયા તમે જોશો ને તો અહીંયા સરખાયા છે એકબીજાને, બરાબર. તો અહીંયા થોડું તમને આવું મળ્યું કે ભાઈ આ બે કદાચ અહીંયા સારા છે, પછી અહીંયા તમે જોશો તો આવું મળ્યું. તો તમે ફાઇનલી આખી લાઈન બનાવી દીધી કે ભાઈ પહેલો MET છે, બીજું IL છે, પછી LYS છે, પછી TRH છે, HIS છે, પછી GL, તો આખી આપણને સિક્વન્સ મળી ગઈ. તો આ કામ કોણે કર્યું, તો કે સોફ્ટવેરે. એટલે સૌથી પહેલી એન્ટ્રી બાયોલોજીમાં કમ્પ્યુટરની ક્યારે પડી, તો જ્યારે પ્રોટીન સિક્વન્સિંગ શોધાયું, અને પ્રોટીન સિક્વન્સિંગ શોધાયું પછી આપણને જરૂર પડી એટલે બાયોઇન્ફોર્મેટિક સોફ્ટવેર બન્યા. અને પછી આ જે બંને વિષયો જુદા જુદા છે, જેમ સાહેબે વાત કરી ને કે બંને વિષયો જુદા જુદા છે, ગણિત વાળા હોય તો કમ્પ્યુટર બાજુ જાય અને બાયોલોજી વાળા હોય તો બાયોલોજી બાજુ આવે. તો પણ આ બંનેને ભેગા કર્યા, જેમ કે અત્યારે કેવું હોય છે જમાનો કે બે જણ ભેગા ક્યારે થાય, તો કે એકબીજાની જરૂર હોય ત્યારે, કે ભાઈ મને તું આ કરી આપજે હું તને આ કરી આપીશ. તો એ બે વસ્તુ ભેગું કર્યું અને આજે પાવલિન હોગવેગ જે છે, બરાબર, પાવલિન હોગવેગ, એટલે એમણે શું કર્યું કે એક કમ્પ્યુટર એવી રીતે બનાયા, અરે સોરી, એ સબ્જેક્ટ એવી રીતે બનાવ્યો કે જે બંને ના નિષ્ણાતો ભેગા થાય અને કામ કરે. અને પાવલિન હોગવેગે શું કર્યું હતું કે એને સ્ટડી, એને ડાયનેમિક ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ સિસ્ટમ, બરાબર, તો એને એ લોકોએ પ્રોસેસિંગ સિસ્ટમ કરાવ્યું. તો હું તમને જે બતાડું છું, તો એને એ જે પ્રોસેસિંગ અને બેન હેસ્પર એ લોકોએ એક નામ આપ્યું આપણે બાયોલોજી અને જી. હા, મારો અવાજ સંભળાય છે? હા, કારણ કે મારે એક ફોન આવ્યો તો મેં કટ કર્યો. ઓકે, તો બાયોલોજી અને કમ્પ્યુટર ને ભેગા કર્યા અને નામ આપી દીધું બાયો ઇન્ફોર્મેટિક્સ. એટલે પાવલિન હોગવેગ જે ખરા ને એ આ લેડી છે, એટલે આપણે અત્યારે સ્ત્રીઓની વાત કરીએ છીએ, પણ વર્ષો પહેલા 1943 માં એમણે આ એક નામ આપી દીધું બાયો ઇન્ફોર્મેટિક્સ. બાયો એટલે બાયોલોજી અને ઇન્ફોર્મેશન સાયન્સનું મેરેજ કરી દીધું એ લોકોએ, કે એને એક નવો વિષય બહાર પાડ્યો બાયો ઇન્ફોર્મેટિક્સ. પછી તો ઘણા બધા કામ થયા અને પછી આપણને એક બીજા બેન છે, એ બેનનું નામ છે માર્ગારેટ ડેહોફ. તો માર્ગારેટ ડેહોફે પણ ઘણા બધા આમાં કામ કર્યા અને એ લોકોએ તો શું પછી આખું એક ઇન્સ્ટિટ્યૂટ બનાવી દીધી, અને ઇન્સ્ટિટ્યૂટ બનાવી દીધી એટલે એને એનાલિટિકલ એટલે અમેરિકન ફિઝિકલ કેમિસ્ટ હતી આ બેન છે, એ અમેરિકન ફિઝિકલ કેમિસ્ટ હતા.
તો એમણે ઘણા બધા આવા પ્રયોગો કર્યા અને આખી આ સિસ્ટમ જે છે બાયોઇન્ફોર્મેટિક્સ જે છે એને બહુ બધું ડેવલપમેન્ટ આપ્યું. અને એમાં પછી શું કર્યું કે જેમ આપણે જે પેલો કમ્પેર કર્યું હતું ને એકબીજાને ટુકડા, એવી રીતે પછી તો કે જો આપણે પ્રોટીનના ટુકડા કમ્પેર કરી શકતા હોય તો ડીએનએ ને કેમ ના કરી શકીએ. ડીએનએ ના ટુકડા કમ્પેર કર્યા અને પછી જે પ્રોટીનના જે ટુકડા બધા મળ્યા હતા અને જેને આખું પ્રોટીન બનાવ્યું તો કે હવે ક્યાંક મૂકવું તો પડશે ને, કાં તો તમે નોટબુકમાં લખો. એક્સક્યુઝ મી વિભા મેડમ, જો ટાઈમ તમારો થાય એટલે મને કહેજો તો હું એ પ્રમાણે અહીંયાથી પૂરું કરીશ. તો એ લોકોએ શું કર્યું કે હા એ લોકોએ એમ કર્યું કે તમે ત્રણ ચાર મિનિટ ઓકે ડેટાબેઝ બનાવી દીધા કે જે કઈ પ્રોટીન શોધાયા હતા એ બધાને કમ્પ્યુટરમાં નાખો, આપણે જેમ ફોન નંબર છે યાદ રાખવાના, અથવા તો નોટબુકમાં લખો અથવા તો મોબાઈલ ફોનમાં સ્ટોર કરી દો. તો આપણે અત્યારે શું કરીએ, મોબાઈલ ફોનમાં સ્ટોર કરીએ છીએ, યાદ નહીં રાખતા કે લખતા પણ નથી. તો આ કોઈ ડેટાબેઝ બનાવ્યો, એમાં એ લોકોએ શું કર્યું બહુ બધા ડેટા અંદર નાખી દીધા, એટલે પ્રોટીનના, અને પ્રોટીનના ડેટા નાખ્યા અને પછી એનું એનાલિસિસ કર્યું. એટલે આમાં શું છે કે એનાલિસિસ એટલે શું કે આ બે પ્રોટીન એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે, એમાં શું તફાવત છે, શું સરખું છે, તો એ બધું એનાલિસિસ એમણે કમ્પ્યુટરના પ્રોગ્રામથી કર્યું. એટલે આ જે બધા છે સાયન્ટિસ્ટો ખરા ને, એમણે પછી એક આખી ઇન્સ્ટિટ્યુટ બનાવી દીધી. ઓકે, અને જે આ માર્ગારેટ ડેહોફ જે છે, આ જે લેડી છે માર્ગારેટ ડેહોફ, એને જે નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજીકલ ઇન્ફોર્મેશન એનસીબીઆઈ જે છે ને એ અમેરિકામાં છે, એના જે ડાયરેક્ટર ખરા ને, એમણે આ માર્ગારેટ ડેહોફ ને શું નામ આપ્યું, તો કે છે મધર એન્ડ ફાધર ઓફ બાયોઇન્ફોર્મેટિક્સ. આપણે ફાધર ઓફ કમ્પ્યુટર જોયા ચાર્લ્સ બબેજ, એવી રીતે આ કોણ છે, મધર એન્ડ ફાધર ઓફ બાયોઇન્ફોર્મેટિક્સ ડેહોફ. એટલે ડેહોફ ને એ નામ આપી દીધું. એમણે તો ઘણા બધા પછી કામ કર્યા અને એ કામ પછી કર્યા અને એમાં પછી બધા જુદા જુદા પ્રોગ્રામ્સ ની જરૂર પડી, એ જુદા જુદા પ્રોગ્રામ્સ પછી એમણે બધાને આપ્યા અને પછી એમણે બધા સાયન્ટિસ્ટો જે કમ્પ્યુટરના વૈજ્ઞાનિકો હતા ને એમને મદદ લીધી અને એમની જોડે પ્રોગ્રામ બનાવડાયા. અને એ પ્રોગ્રામ જે બનાયા એ કોઈ લેંગ્વેજમાં બનાયા, તો સૌથી પ્રથમ ફોર્ટ્રાન પંચકાર્ડ. તો તમે આ જોશો તો સૌથી પહેલા જે બાયોઇન્ફોર્મેટિક્સ સોફ્ટવેર બન્યું હતું ને એ આ છે. એટલે અહીંયા જો તમે આ મોટું છે અને આ પંચકાર્ડ છે, અને પંચકાર્ડ અને પછી આ જે તમે મેં તમને પહેલા સમજાવ્યું ને એ છે કે શું કામ કરે છે, તો આવું ગોઠવણી કરે. તો આ પછી આ ઝુકરલેન્ડ એન્ડ પાવલિન જે છે એમણે પછી એકબીજા જે ડીએનએ ખરા ને એમને એ લોકોએ કમ્પેર કર્યા અને એ રીતે કઈ રીતે એકબીજા જોડે સંબંધ છે એ બધું કર્યું. અને પછી એને કહે છે ફાઇલોજેનિક ટ્રી, એટલે કમ્પેરિઝન તમે આવી રીતે કરી શકો છો કે કાં તો તમે આખું કમ્પેર કરો, કાં તો નાનું કમ્પેર કરો, અથવા તો તમને જે રીતે જોઈતું હોય એ રીતે તમે કમ્પેર કરી શકો છો. અને પછી બે સિક્વન્સ કમ્પેર કરો અથવા તો વધારે સિક્વન્સ કમ્પેર કરો, તો પેલું બે સિક્વન્સ કમ્પેર કરો તો એને પેરવાઇઝ અલાઇનમેન્ટ કહેવાય અને વધારે કરો તો એને મલ્ટીપલ અલાઇનમેન્ટ કહેવાય. તો આ બધા વૈજ્ઞાનિકો છે એ પછી ધીમે ધીમે અત્યારે તમે જો તો 90s પછી 94 વિષયોમાં આગળ વધતા ગયા. અને પછી આ લોકો જે છે એમણે એક લેંગ્વેજ, જેમ આપણે ગુજરાતી ઇંગ્લિશ છે એવી રીતે પર્લ એ કમ્પ્યુટરની લેંગ્વેજ કહેવાય, તો પ્રેક્ટિકલ એક્સ્ટ્રક્શન એન્ડ રિપોર્ટિંગ લેંગ્વેજ એ જે આ લેરી વોલ્સે બનાવી, હા એ કમ્પ્યુટર સાયન્ટિસ્ટ હતા અને એમણે લેરી વોલ્સે પર્લમાં પછી બહુ બધા પ્રોગ્રામ બન્યા બાયોઇન્ફોર્મેટિક્સમાં. પછી આ જે છે રોશમ, એમણે પછી પાયથન લેંગ્વેજ બનાવી, પર્લ છે પાયથન છે એ પણ બાયોઇન્ફોર્મેટિક્સમાં બહુ બધી વપરાતી હોય છે. અને છેલ્લે તમે જો આને જોનની વાત કરો તો એમણે તો ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ અને આ બધી લેંગ્વેજો બનાવી છે અને એ લોકોએ ઘણું બધું જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એમણે ઘણું બધું ઇન્સ્ટિટ્યૂટ, એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ TIGR જે છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક રિસર્ચ એ પણ એમણે સ્થાપના કરી. તો આ રીતે ઘણા બધા સાયન્ટિસ્ટો એ આ બધું કામ કર્યું અને જે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પાછળ મિલિયન્સ ઓફ ડોલર્સ જે વપરાયા હતા અને 13 વર્ષ લાગ્યા હતા, અત્યારે કમ્પ્યુટરની મદદથી આપણે ખાલી $1000 અને એક જ વીકમાં તમને પોતાનું જીનોમ મળી જાય, એટલે એટલી બધી પ્રગતિ અત્યારે થઈ છે.
તો ભવિષ્યમાં જેમ અત્યારે તમારે આધાર કાર્ડ છે એવી રીતે ભવિષ્યમાં જીનોમ કાર્ડ આવી જશે કે ભાઈ તમારું જીનોમ કાર્ડ આપો. એટલે એ રીતનું છે. તો ઘણી બધી વાતો છે પણ ખબર નહીં, મને થોડો પાછળથી મારે થોડું વધારે સ્પીડમાં બોલવું પડ્યું, તો એ બદલ માફી ચાહું છું. તો આ સાથે હું મારું વક્તવ્ય સમાપ્ત કરું છું. આભાર, ખૂબ ખૂબ આભાર. પ્રશ્નો આપણે લઈ શકીશું. હા, કોઈને પ્રશ્નો હોય તો. હા, એટલે સર ને મારો એક પ્રશ્ન છે. હા બોલો. આ સર તમે જીનોમ કાર્ડ ની વાત કરી ને. હા હા હા, એ કાર્ડ એટલે આપણી શું માહિતી ને શા માટે ઉપયોગી થઈ શકશે એમ? એટલે એ જેમ કે જીનોમ કાર્ડ હોય ને તો એમાં તમારા બધા જીનોમ ના ડેટા અંદર અંદર એ લોકો સ્ટોર કરે, એટલે એની ઉપરથી તમને ખબર પડે, એટલે ડોક્ટરને ખબર પડે કે ભાઈ તમારા જે અત્યારે ધારો કે કશું પ્રોગ થયો છે એનું મૂળ કારણ શું હોય. એટલે એ રીતે જીનોમ કાર્ડ થી તમને ખબર પડે કે ભાઈ તમારે આ જે જીનોમ છે એના લીધે આ પ્રોટીન બન્યું છે, અને એ પ્રોટીન જે બન્યું છે એ પ્રોટીન ડિફેક્ટિવ છે, તો તમારે એની આ ટ્રીટમેન્ટ લેવી પડે. હેલો, અવાજ આવે છે મારો? અચ્છા, હા, એટલે એ જીનોમ કાર્ડ ઉપરથી તમે ભવિષ્યનું પણ પ્રિડિક્શન કરી શકો છો. હા, એટલે એક બે જન નથી આવતો, બાકી તો આવે જ છે. એટલે એ જીનોમ કાર્ડ ઉપરથી તમે એમ કે ભાઈ આ માહિતી છે તમારી પ્રોટીન, તો ભવિષ્યમાં તમને કયા રોગ પણ થઈ શકે જન્માક્ષર જેવું. બરાબર. હા, ઓકે, થેન્ક યુ સર. ઓકે, બીજું કોઈ? કમ્પ્યુટર થી શરૂ કરીને એની એન્ટ્રી બાયોલોજી માં કેવી રીતે થઈ? હા હા બોલો. હા સર, આ કાર્ડ ક્યાં સુધી માં આવશે? કાર્ડ તમે મોટા થશો ત્યાં સુધી નહીં આવે. તમે મોટા થઈને સારું ભણો અને પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી ના એડવાઇઝર બનો બાયોલોજી કે કમ્પ્યુટર ભણીને, અને એમને સજેશન આપો કે ભાઈ આ કાર્ડ કાઢો, તમને ખ્યાલ આવે કે અમને ક્યારે ડાયાબિટીસ થશે, ક્યારે બ્લડ પ્રેશર થશે. સર બોલો. આપણે બોડી ચેકઅપ કરાવવું પડે? હા, આમાં બોડી ચેકઅપ એટલે તમારા જે બ્લડ સેલ્સ અથવા તો ટીસ્યુ લે અને એમાંથી પેલું ડીએનએ બહાર કાઢવું પડે, અને ડીએનએ બહાર કાઢીને પછી આ કામ થઈ શકે. ઓકે, થેન્ક યુ. ઓકે, બીજા કોઈને પ્રશ્ન છે? હા, તો આજે તમે શું શીખ્યા બાળકો એની એક નાનકડી એવી નોંધ. આપણું ઈમેલ આઈડી તો તમારી પાસે છે, csc@spuvvn.edu. કમ્યુનિટી સાયન્સ સેન્ટર નું એ ઈમેલ આઈડી છે, એના ઉપર લખી મોકલાવશો તો અમને ચોક્કસ ગમશે. અને આપણે સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ, ખૂબ સુંદર માહિતી આપણને આપી. કમ્પ્યુટર થી શરૂ કરીને બાયોલોજીમાં કમ્પ્યુટર ની એન્ટ્રી કેવી રીતે થઈ અને અત્યારે બાયો ઇન્ફોર્મેટિક્સ ની શરૂઆત કેવી રીતે થઈ એ આપણને જણાવ્યું. દવે સાહેબ ની પરમિશન થી આપણે સેશન કન્ક્લુડ કરીએ. સાહેબ. હા જી. હા સાહેબ, લાસ્ટ મેં પણ બહુ રસપૂર્વક સાંભળ્યું, મને ઘણું જાણવા મળ્યું. આપણે આ સેશન આપણે સમાપ્ત કરીએ. આપણે મળીશું આવતીકાલે ફરીથી 4 વાગે. હા, ક્વેશ્ચનેર ભરવાનું ભૂલતા નહીં.